ગુર્જર વાણી પ્રસ્તુત કરે છે. સામાન્યકારના 20મા અઠવાડિયાનો બુધવાર. ઈશ્વર દયાળુ છે, પાપી હોય કે પુણ્યજન, સૌને તેમની જરૂરિયાત મુજબ આપે છે. ઈશ્વર કોઈ ભેદભાવ રાખતો નથી, તો પછી તેની કૃપા સામે પ્રશ્નાર્થ કેવો? સાંભળીએ સંત માર્થિકૃત શુભ સંદેશના 20મા અધ્યાયના વચનો 1-16. ઈશ્વરનું રાજ્ય તો પેલા જમીનદારની વાત જેવું છે. તે પોતાની દ્રાક્ષની વાડી માટે મજૂરો કરવા પરોઢમાં નીકળ્યો. રોજનો રૂપિયો આપવાનું ઠરાવીને તેણે મજૂરોને વાડીમાં મોકલી દીધા. 9 વાગ્યે તે ફરી બહાર ગયો તો તેણે બીજા માણસોને ચૌટામાં બેકાર ઊભેલા જોયા. તેણે તે લોકોને કહ્યું, તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ અને જે યોગ્ય હશે તે તમને આપીશ. એટલે તેઓ પહોંચી ગયા. વળી તે 12 વાગ્યે અને 3 વાગ્યે પાછો ગયો અને આ જ રીતે મજૂરો કરી લાવ્યો. લગભગ 5 વાગ્યે તે ફરી બહાર ગયો અને બીજા કેટલાક માણસોને બેકાર ઊભેલા જોઈ તેણે કહ્યું, તમે કેમ આખો દિવસ અહીં બેકાર ઊભા રહ્યા છો? તે લોકોએ કહ્યું, કારણ કોઈએ અમને કામે રાખ્યા નથી. એટલે તેણે કહ્યું, તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ. સાંજ પડી એટલે જમીનદારે મુકાદમને કહ્યું, મજૂરોને બોલાવ અને છેલ્લાથી માંડી પહેલા સુધી સૌને મજૂરી ચૂકવી દે. જે લોકોને 5 વાગે રાખ્યા હતા તે લોકો આવ્યા એટલે દરેકને 1-1 રૂપિયો આપવામાં આવ્યો. જેમને સૌથી પહેલા રાખ્યા હતા તે લોકો આવ્યા ત્યારે તેમણે ધાર્યું કે અમને વધારે મળશે, પણ તેમને પણ દરેકને 1-1 રૂપિયો જ મળ્યો. એટલે પૈસા લેતા લેતા તેઓ જમીનદાર સામે બબડાટ કરતા રહ્યા, આ છેલ્લા આવનારાઓએ ફક્ત 1 જ કલાક કામ કર્યું અને અમે આખો દિવસ તડકામાં વૈતરું કર્યું, છતાં તમે અમને બંનેને સરખા ગણ્યા? પણ તેણે તેઓમાંના એકને કહ્યું, ભાઈ, હું તને કશો અન્યાય કરતો નથી. તે મારી સાથે રોજના રૂપિયાની બોલી નહોતી કરી? લઈ લે તારા પૈસા અને રસ્તે પાડ. આ છેલ્લા આવનાર માણસને પણ તારા જેટલા જ પૈસા આપવાની મારી મરજી છે. મારા પૈસાનું ગમે તે કરવાનો શું મને હક નથી? હું ઉદાર થાઉં એમાં તું શું કરવા અદેખાઈ કરે છે? આમ છેલ્લા તે પહેલા ને પહેલા તે છેલ્લા થશે. આજના શાસ્ત્રપાઠના ઉદાહરણ દ્વારા પ્રભુ ઈસુ પરમેશ્વર પિતાની અપાર કરુણા વિશે સમજાવવા માંગે છે. દુનિયાદારી મુજબ કામ એટલા દામ, પણ દ્રષ્ટાંતમાંનો માલિક સમજે છે કે 1 કલાક કામ કરેલા માણસને 1 કલાકના વેતનથી એ દિવસનું ગુજરાન ન ચાલે, અને એટલે એ દુનિયાદારી મુજબ નહીં પણ કરુણામય રીતે ઉદારતાથી વર્તે છે. આપણા જીવનમાં ડોકિયું કરીએ તો સમજાશે કે એવી કેટલીય બાબતો છે જે આપણે કદી માગી નથી પણ ઈશ્વરે ઉદાર હાથે આપી છે, અને એના થકી આપણું જીવન સુખ શાંતિથી વીતી રહ્યું છે. કેટલીય બાબતોમાં કદાચ આપણે પાત્ર નથી એવી કૃપાઓ પણ ઈશ્વરે આપણા જીવનમાં વરસાવી છે. આ છે ઈશ્વરની ઉદારતા, અને આ છે પ્રભુ ઈસુએ પૃથ્વી પર સ્થાપેલા ઈશ્વરના રાજ્યનો જીવતો જાગતો દાખલો. અહીં આપણી ભૂમિકા શરૂ થાય છે. જેમ ઈશ્વર આપણી પર આપણી પાત્રતા ન હોય છતાં જે ઉદારતાથી વર્તે છે, તેમ આપણે પણ આપણાથી નબળી આર્થિક સ્થિતિ ધરાવતા માનવબંધુઓ પ્રત્યે ઉદાર બનીએ. આપણા જ કુટુંબમાં
નબળી આર્થિક હાલત હોય એવા સગા ભાઈ કે બહેનને ઉદારતાથી મદદ કરીએ તો ઈશ્વરનું રાજ્ય સાકાર કરી શકીએ. આવો આજથી જ આ દિશામાં અગ્રેસર થઈએ. ઈશ્વર તો